વાત કરીએ અન્ય સમાચારોની તો વડોદરા તરફથી આ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરાનું નાગરવાડા કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. સૌથી વધુ વડોદરામાં નાગરવાડામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આપણે જણાવી દઈએ વડોદરામાં 59 પૈકી 47 કેસ જે નાગરવાડાના છે કોરોના પોઝિટિવ કેસ વધુ આવવાની શક્યતાઓ પણ હાલ સેવામાં આવી રહી છે. વિસ્તારમાંથી 250 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. નાગરવાડા વિસ્તાર અને જે આ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી પડે પરની અપડેટ અમે આપના સુધી પહોંચાડીશું. શહેરના જે વધારે પડતા કેસ છે 59 વડોદરામાં કોરોનાના પોઝિટિવ કેસ અને 45થી વધુ જે કોરોનાના પોઝિટિવ કેસ છે તે નાગરવાડા વિસ્તારમાંથી આવે છે. એપી સેન્ટર બન્યું છે અને કલસ્ટર ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યું છે. પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. એક પણ વ્યક્તિની અવર જવર જોવા નથી મળી. વડોદરાના નાગરવાડા વિસ્તારના આ દ્રશ્યો વધુ વિગતો મેળવીશું સંવાદદાતા અમિત ઠાકોર પાસેથી. અમિત, વડોદરામાં એપી સેન્ટર હવે નાગરવાડા બન્યું છે. સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નાગરવાડામાં, કેવી પરિસ્થિતિ હાલ? સોનલ, દહેશત એ પણ છે કે હજી પણ નાગરવાડા વિસ્તારમાંથી વધુ કેટલા કેસો સામે આવી શકે છે. અત્યારે અત્યારની જે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો વડોદરામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ. પ્રતિબંધ છે એટલે જે પણ લોકો બહાર નીકળી રહ્યા છે તેમને પોતાના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વિસ્તારમાં આરોગ્ય વિભાગની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. તમે આ વિસ્તારમાં જે દ્રશ્યો છે તે જોઈ શકો છો. દુકાનો, મકાનો, તમામ વસ્તુઓ બંધ છે, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા દવાના છંટકાવની કામગીરી, પાવડરના છંટકાવની કામગીરી સતત કરવામાં આવી રહી છે. કારણ કે આખા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઇન જાહેર કરવામાં આવ્યો છે. 5000 થી વધુ લોકો છે આ નાગરવાડા વિસ્તારના 4 સ્ક્વેર કિલોમીટર એરિયામાં, કે જે લોકોને અત્યારે ઘરમાં જ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. એટલા માટે કે આ એ જ વિસ્તાર છે કે જે વડોદરાનું એપી સેન્ટર બની ગયો છે કોરોના પોઝિટિવના. અહીં 47 દર્દીઓ છે. વડોદરામાં ટોટલ 59 દર્દીઓ અત્યાર સુધી સામે આવ્યા છે કોરોના પોઝિટિવમાં. એમાંથી 47 એકલા નાગરવાડા વિસ્તારના છે. એટલે આ વિસ્તારની ગંભીરતા સેન્સિટિવિટી સમજી શકાય છે કે કેટલા બધા કેસીસ છે. અને આ તમામ જે કેસીસ સામે આવ્યા છે, એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવવાની સાથે ત્યારબાદ બીજા 36 લોકોને તેને ચેપ લગાવ્યો હતો તે સામે આવ્યું છે. અને તેને જ લઈને હવે વહીવટી તંત્ર ખૂબ સાબદુ બન્યું છે. જેટલા પણ સેમ્પલ આ વિસ્તારમાંથી લેવામાં આવ્યા છે, લગભગ 250 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, તેમાંથી વધુ કેટલાક સેમ્પલ્સના રિપોર્ટ આજે આવી શકે છે બપોર બાદ. પરંતુ નાગરવાડા વિસ્તારને લઈને વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતું. અને તેને જ કારણે આ વિસ્તારને રેડ ઝોનમાં સામેલ કરવામાં આવ્યો છે. અને રેડ ઝોનમાં સામેલ કરીને તમામ જે લોકો છે તેમને બહાર ન નીકળવા માટેની સ્પષ્ટ અને કડક સૂચના આપવામાં આવી છે. જો કોઈ અહીંથી બહાર નીકળશે તો પોલીસ કમિશનર દ્વારા બી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જીવન જરૂરિયાતની જે પણ ચીજ વસ્તુઓ આ વિસ્તારના રહેતા લોકો છે તેમને ઘરે સુધી પહોંચાડવામાં આવશે. બાકી લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. સૌથી સેન્સિટિવ ઝોન અત્યારે નાગરવાડાને જાહેર કરવામાં આવ્યો છે વડોદરામાં, એટલે લોકોને બહાર ન નીકળવા માટેની કડક તાકીદ પણ કરવામાં આવી છે. જી અમિત, આભાર તમામ વિગતો બદલ. તો વડોદરાના નાગરવાડા વિસ્તાર કે જ્યારે રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તમામે તમામ લોકોને ઘરમાં રહેવાની જ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાના સૈયદપુર અને નાગરવાડા જે બે વિસ્તાર છે તેને હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ 15 એવા લોકેશન છે જેને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું. વડોદરાના સૈયદપુર અને નાગરવાડા વિસ્તારને હોટસ્પોટ અને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તમામે તમામ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ. વડોદરા પોઝિટિવ